બાપો ગુડ મોર્નિંગ ધોરણ ત્રણ વિષય હિન્દી એમાં સ્વરમાં બાળકો આપણે એ સુધી સ્વર કર્યા છે તો આજે એ એ સ્વર તમને કરાવું છું તો તમે આપણો હિન્દી કાઢો અને હાથમાં પેન્સિલ લ્યો પેજ નંબર 38 જો બાળકો એમાં આપણે છે પઢો ઓ રંગ ભરો હવે આપણે રંગ ભરો એમાં શું કરવાનું છે તો કે પેન્સિલથી આ એ છે એને પેન્સિલથી તમે કલર પૂરી દો જો હું પૂરું છું એ અને શું કહેવાય છે એ આપણે એ સુધી કર્યું આ એ એ પઢો ઓર લિખો એટલે કે વાંચો અને લિખો એમાં એ આપણને એક ઘાંટ આપ્યો છે પછી ત્રણ છે એ આપણને ટપકા વાળા આપ્યા છે તો એ આપણે ગોઠવાના પેન્સિલથી આપણે ખાટા કરી નાખવાના છે આપણે લીટી જોડી દેશું એ શું કહેવાય છે એ એ હવે જે ત્રણ આપણને ચાર ખાના આપ્યા છે ત્યાં આપણે સરસ રીતના લખવાના છે તો લખો મારી સાથે બાળકો એ શું બોલાશે એ એને બે માત્ર એ એ આવી રીતના બે લાઈન છે બાળકો તો એ બે લાઈન તમારે પૂરી કરવાની છે હવે એની પછી છે અક્ષર પઢો ઓર લિખો અક્ષર પઢો ઓર લિખો અક્ષર વાંચો અને લખો તો અહીં આપણે વર્ણમાલા કે વાળી કરવાની છે જ્યાં આપણે કે વાળી કરી ત્યાં આપણે કે વાળી કરવાની છે તો તમે મારી સાથે બાળકો લખો જો તમને એક કાટા અક્ષર આવે છે પછી ટપકા વાળી છે તો ટપકા વાળી તમારે કરી નાખવાની છે પછી ચાર લીટી આવી છે એમાં વચ્ચેની લીટીમાં લખવાનું છે જે હું અહીં લખું છું તે એ મારી સાથે તમે લખો કે અને શું કહેવાય છે કે ને
તો બાળકો વચ્ચેની લીટીમાં ચાર લીટી છે, એમાં વચ્ચેની લીટીમાં લખવાનું છે રે લે લે વે શે 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 એ અહીં આવે બાળકો આપણે હિન્દીમાં નથી કરતા વેક્ષે સૂચના છે પડો શીખો ઓર લેખો ઓર લેખો પડો એટલે કે વાંચો શીખો અને લખો ઓર એટલે લખો અને લખો જેમ ઓર બાળકો શબ્દ આવ્યો તો હવે આપણે શબ્દ લખવાના છે તમે મારી સાથે લખો તો પહેલો શબ્દ આપણને મૈયા આપ્યું છે મને બે માત્ર મૈયા જો પછી ટપકા એટલે ટપકા વાળો મૈ છે ટપકા તો આપણે ટપકા જોડી દેવાના છે કરવાનું છે મૈ મને બે માત્ર મૈ યા ટપકા જોડી દીધા હવે એની ચાર લીટી આપી છે એમાં વચ્ચેના આમાં લખવાનું છે આપણે તો વચ્ચેમાં લખો મૈ યા લખાઈ ગયું ફરીથી વાંચો મૈ યા એની પછીનો શબ્દ છે ભૈયા પછી ટપકા વાળો છે તો કરો ટપકા ભૈયા એની પછી ચાર લીટી આપેલી છે તો વચ્ચેની લીટીમાં લખો ભૈયા એની પછીનો પ્રશ્ન છે નૈયા ખાલી ન કહેવાય અને એક માત્ર એ તો ને કહેવાય પણ બે માત્ર એ તો નહીં નહીં યા હવે ટપકા વાળું છે તો કરો ટપકા ને જોડી દો નહીં યા
પછી ચાર લીટી આપેલી છે એમાં વચ્ચેની લીટીમાં લખો નહીં યા પલટી આડી કરવાની ભૂલવાની નહીં પછી છે ગૈયા ગને ગ એક માત્ર ગે બે માત્ર ગે ગઈ યા હવે ટપકા વાળો છે ગઈ તો ટપકા વાળા જોડી ગયો ગઈ યા પછી ચાર લીટી આપી છે એમાં વચ્ચેની લીટીમાં લખી નાખો ગઈ યા હવે એની પછીની લીટી છે આપણને એમાં શેર સ સને એક માત્ર સે બે માત્ર સૈ ર તો એની નીચે ટપકા વાળા છે ટપકા બે જોડી દેવાના છે સ સે ર પછી ચાર લીટી આવી છે તો વચ્ચેની લીટીમાં લખી નાખો સે ર એની પછીનો શબ્દ છે ખેર ખને બે માત્ર ખે ર હવે ટકતા વાળો છે ખે ખને ખ ખને એક માત્ર ખે ખને બે માત્ર ખે ર અને પછી વચ્ચેની લીટીમાં લખી નાખો ખે ર એની પછીનો પ્રશ્ન છે તેરના જો ત તે બે માત્ર તે ર ના તેરના તો તપકા વાળો છે તો કરો જોડી લો તે ર ના પછી વચ્ચેની લીટીમાં ચાર લીટી આપેલી છે એમાં વચ્ચેમાં લખી નાખો તે ર ના હવે છેલ્લો શબ્દ છે ર વૈયા હવે ટપકા વાળા છે તો જોડી દો ર વૈયા હવે ચાર લીટી આપી છે એમાં વચ્ચેમાં લખી નાખો ર વૈયા ફરીથી આ શબ્દ તમે બાળકો મારી સાથે બોલો મૈયા પૈયા નૈયા ગૈયા શેર ખેર તેરના ર વૈયા જુઓ બાળકો આપણે શબ્દો સુધી કર્યું છે હવેના આપણે પીરિયડમાં એની પછીનું કરશું અને આજનો આપણો હોમવર્ક છે જે કેય વાળો મેં પક્કો કરાયો એ કેય વાળો પક્કો અને શબ્દો આ તમારે બાકી બુકમાં અને આપણા પાઠ્યપુસ્તકમાં સરસ રીતના લખવાના છે થેન્ક યુ